સુરભી ડેરીમાં તોડફોડ કરવામાં આવી છે. જાણા શખ્સોએ ડેરીમાં ભારે તોડફોડ કરી છે. અને પાર્ક રોડ પર આવેલી છે સુરભી ડેરી. તોડફોડની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ. ડેરીમાં તોડફોડ કરતા શખ્સો સીસીટીવીમાં કેદ થયા છે. સુરતની અંદર સુરભી ડેરીમાં તોડફોડ કરવામાં આવતા જાણ્યા શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. ભારે તોડફોડ થઈ અને પાર્ક રોડ પર આવેલી છે સુરભી ડેરી. સુરતમાં સામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે, આતંક વધી રહ્યો છે. ડેરીમાં તોડફોડ કરવામાં આવી અને તે સમયના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા હતા. સુરતમાં સામાજિક તત્વોનો આતંક, તત્વોએ કરી તોડફોડ. સુરભી ડેરીમાં તોડફોડ કરવામાં આવી હતી. દૂધને લઈને સમગ્ર ગુજરાતની અંદર જ્યાં હડતાલ છે, આ તરફ સુરતમાં આ પ્રકારની ઘટના બની છે. એક ડેરીમાં તોડફોડ કરવામાં આવી હતી. માલધારી સમાજ દ્વારા છેલ્લા કેટલાય દિવસ સુધી પોતાની અલગ અલગ માંગણીઓ લઈને આંદોલન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે આજે 21 તારીખે સમગ્ર રાજ્યની અંદર દૂધના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જો કે કેટલીક ડેરીઓ દ્વારા દૂધનું જે વેચાણ છે તે યથાવત રાખવામાં આવ્યું હતું. પરંતુ એક ઘટના બની છે સુરતની અંદર. હનીપાક રોડ પાસે જોઈ શકાય છે કે સુરભી ડેરી નામની એક દુકાન છે, જ્યાં ડેરી પ્રોડક્ટનું વેચાણ થતું હોય છે. ત્યાં આગળ તોડફોડ કરવામાં આવી છે. કાચ અહીં ફોડી નાખવામાં આવ્યા છે. જોઈ શકાય છે જે આગળનો જે ભાગ હતો કાચનો તે તોડી નાખવામાં આવ્યો છે. આ ઉપરાંત જે પાછળનો ભાગ છે દુકાનનો ત્યાં પણ કાચમાં તોડફોડ કરવામાં આવી છે. કેટલાક લોકોનું ટોળું આવ્યું હતું અને આ ટોળાએ દૂધનું વેચાણ કેમ કર્યો હતો તેમ કરીને તોડફોડ કરી હતી. આપણી સાથે દુકાનના માલિક છે એની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીએ અને જાણીએ કે શું થયું હતું, શું ઘટના બની હતી, ક્યારની ઘટના છે આખી. આ ઘટના એક કલાક પહેલાંની છે. અચાનક જ આવ્યું આ 70-80 જણાનું ટોળું. દુકાન બંધ કરી દો, વેચાણ નહીં કરવાનું એમ કરીને સીધું જ તોડફોડ ચાલુ કરી દીધું. શું કહેતા હતા એ લોકો, શું વેચાણ નહીં કરવા, દૂધનું કે ડેરી પ્રોડક્ટ્સનું કોઈ પણ વેચાણ નહીં કરો, આજનો દિવસ બંધ રાખો, હડતાલ રાખો. તમારી દુકાનમાં શું વેચાણ થતું હતું અત્યારે? અમારી દુકાનમાં મીઠાઈનું છે, દહીંનું છે, ચિકન મઠો છે, રસગુલ્લા છે, ગુલાબજાંબુ છે. રબડું વેચાણ કરતું આજે દૂધનું નથી કર્યું. જે પ્રકારે એ લોકોનો વિરોધ છે અને અપીલ એવી કરવામાં આવી હતી કે ભાઈ ક્યાંય હિંસક ઘટનાને નહીં, જઈને પ્રેમથી સમજાવવા કોઈ વેચતું હોય તો એવી વાત હતી, તો શું લાગે છે આપને? એકવાર તો આવી ગયેલા પણ કે દુકાન જ બંધ કરો. હવે મારે તો બીજી મીઠાઈનો બધું હોય એટલે કીધું દુકાન ખુલ્લી રાખશું, દૂધનું વેચાણ નહીં કરીએ. પણ બીજી વાર આવ્યા એટલે તો તોડી જ નાખ્યું. પોલીસ પણ આવી હતી. જોઈ શકાય છે કે ફરીથી આપણે દ્રશ્યો બતાવીશ દુકાનના. દુકાનનો જે પાછળનો ભાગ છે ત્યાં આગળ આપ જોઈ શકો છો કે તોડફોડ કરવામાં આવી છે, કાચ ફોડી નાખવામાં આવ્યા છે. લગભગ 70-80 જણાનું ટોળું આવ્યું હતું અહીં આગળ અને આ જે ટોળા છે તેને તોડફોડ કરી હતી. જોઈ શકાય છે દ્રશ્યો આપણે બતાવીશ. પથ્થર મારવામાં આવ્યા હતા, જે પથ્થરો તે પણ અહીં પડેલા આપણે દેખાઈ રહ્યા હશે. તો સ્પષ્ટપણે જે પ્રકારે આખી હિંસક ઘટના બની છે, અપીલ કરવામાં આવી હતી કે 21 તારીખે દૂધનું વેચાણ ન કરવું. લોકોને અને સાથે જે ધર્મગુરુ છે તેમને પણ એ અપીલ કરી હતી કે કોઈ પણ હિંસક ઘટનાને અથવા કોઈ દુકાન પર જઈને તોડફોડ ન કરવી, સેમ પ્રેમથી દરેકને સમજાવવા. આજે દુકાન છે ત્યાં આગળ દૂધનું વેચાણ નહોતું થયું, પરંતુ એ સિવાયની જે ડેરી પ્રોડક્ટ્સ છે, મીઠાઈ છે, તેનું વેચાણ થયું હતું, તે પણ બંધ કરાવવા માટે આ ટોળા દ્વારા ધમકી આપવામાં આવી હતી અને ત્યારબાદ બીજી વખત એ તેઓ આવ્યા હતા અને તોડફોડ કરી હતી. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. જે લોકો આ ઘટનામાં સામેલ છે તેમને શોધવા માટે પોલીસની અલગ અલગ ટીમો પણ બનાવવામાં આવી છે. જો કે આ હિંસક ઘટના જરૂરથી એક નિંદાને પાત્ર છે. તેજસ મોદી, Z24 કલાક, સુરત.